હું સુરેશ ધોરિયા સ્માર્ટ ઇન્ડિયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે ટીવીની અંદર તમે જોતા હશો કે છાપાની અંદર વાંચતા હશો કે અમુક વ્યક્તિ સનસ્ટ્રોકને કારણે કે લૂ લાગવાથી મૃત્યુ પામ્યા. આજે ગ્લોબલ વોર્મિંગને કારણે 40 અંશ સેલ્સિયસથી વધુ ઊંચું તાપમાન જઈ રહ્યું છે, ત્યારે આપણે કેટલીક તકેદારી રાખવી જોઈએ. જો છે જ પણ બેદરકારી દાખવવામાં આવે તો પ્રાણઘાતક નીવડી શકે છે. તો આવો, આ સનસ્ટ્રોકથી કે લૂ લાગવાથી થતા મૃત્યુને બચાવવા માટે આપણે કેટલાક સૂચનો કે ઉપાયો જોઈએ. સનસ્ટ્રોકની અસર થાય તે પહેલાં સનસ્ટ્રોકથી બચવા શું કરવું જોઈએ, તો આવો મિત્રો તે જોઈએ. ઉનાળાના સમયગાળા દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય શક્ય હોય તો બપોરે ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. જો બહાર નીકળવાનું થાય તો મોઢે રૂમાલ કે કપડું બાંધીને જ હંમેશા ઘરની બહાર નીકળવું જોઈએ. માથે ટોપી પહેરીને, ચશ્મા પહેરીને બહાર નીકળવું જોઈએ. ઉનાળામાં શક્ય બને તો સફેદ વસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ. ઉનાળામાં સુતરાવ અને ખુલતા કપડાં પહેરવા જોઈએ. દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ, એટલે કે વારંવાર પાણી પીવું જોઈએ. સનસ્ટ્રોકથી બચવા વધુમાં વધુ લીંબુ પાણીનો ઉપયોગ અથવા મોસંબીનો રસ, સંતરાનો રસ વગેરે ફળોનો ઉપયોગ કરવો જોઈએ. દિવસ દરમિયાન ખોરાકમાં તરબૂચ, કાકડી, શકરટેટી વગેરેનો ઉપયોગ વધારવો જોઈએ. ઉનાળાના સમયગાળા દરમિયાન વિવિધ પ્રકારના જ્યુસ અને ફળોનો રસ એટલે કે લિક્વિડનો ઉપયોગ કરવો જોઈએ. શક્ય હોય તો દિવસ દરમિયાન વધુમાં વધુ સ્નાન કરવું જોઈએ. આખું શરીર ઢંકાઈ જાય તેવા વસ્ત્રો હંમેશા પહેરવા જોઈએ. શરીર પર સૂર્યના સીધા કિરણો ન પડે તેની તકેદારી રાખવી જોઈએ. ઉનાળામાં બાળકો અને વૃદ્ધોએ શક્ય હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આપણી કાળજી, આપણી સલામતી, આ સૂત્ર યાદ રાખી અને હંમેશા તે માટે તકેદારી રાખવી જોઈએ. જો આ પ્રકારના પગલાંને અનુસરવામાં આવે તો બની શકે ઘણા બધા વ્યક્તિઓને જે જીવ ગુમાવવાની પ્રવૃત્તિ છે અથવા સનસ્ટ્રોકનો ભોગ બને છે તેને આપણે બચાવી શકીશું. આભાર.